હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે આજે ધોરણ 12ના ચેપ્ટર નંબર 5ના ઉદાહરણની ચર્ચા કરીશું. તો ઉદાહરણ નંબર 5.1ની ચર્ચા કરીશું. તો આકૃતિમાં ચુંબકીય સ્વયંની ચુંબકીય ચાક માત્રા, તો ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે 6.7 × 10⁻²⁰ A² આપેલી છે. હવે આપણે કીધું જડત્વની ચાક માત્રા, તો આઈ બરાબર 7.5 × 10⁻⁶ kg શું થઈ જશે મીટર સ્ક્વેર. તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે. તો આપણને સમય આપેલો છે, તો 6.70 અથવા તો 7 સેકન્ડમાં કેટલા દોલનો પૂરા કરે છે? તો દોલનની સંખ્યા કુલ આપી દીધેલી છે કે n બરાબર કેટલી સંખ્યા છે, 10 દોલનો પૂરા કરે છે. ચાલો, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, મેળવવાનું છે. તો હવે અહીં આપણે આવર્તકાળ એટલે કે દોલનનું કંઈક વાત કરેલી છે. તો આ દોલનો માટે આવર્તકાળનું સૂત્ર જ આપણે મૂકશું અને એના ઉપરથી જ આપણે આગળ વધીશું. તો આપણી પાસે સૂત્ર છે કે t બરાબર 2π ટોપાની અંદર i ના છેદમાં શું થઈ જશે mb, ટોપો એટલે વર્ગમૂળ બરાબર. કારણ કે હું જનરલી ટોપો શબ્દ વાપરતો હોય એટલે તમે કંઈ નવીન ન સમજતા. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો. તો હવે t બરાબર 2π ટોપાની અંદર શું થશે, i ના છેદમાં mb. તો આ સૂત્ર ઉપરથી આપણે આગળ વધશું. તો આપણી પાસે આમાં બધી વસ્તુ છે, જડત્વની ચાક માત્રા m છે, b મેળવવાનું છે, પણ આપણી પાસે આવર્તકાળ નથી. આ સમય રહ્યો એ આટલા દોલનો માટે છે. જ્યારે આવર્તકાળ તો 1 દોલનો માટે થાય, તો આપણે પહેલાં તો આવર્તકાળ મેળવવો પડશે. તો અહીં ધ્યાન આપજો. તો હવે અહીં હું શું લખીશ, તો અહીં ધ્યાન આપજો, અહીં સંખ્યા લખાય બરાબર, દોલનની સંખ્યા. અને જ્યારે અહીં શું લખી શકાશે, સમય. તો અહીં આવર્તકાળ અથવા તો સમય. તો જ્યારે 10 દોલનો પૂરા કરે છે ત્યારે કેટલો સમય લે છે, તો કે 6.7 સેકન્ડ બરાબર. તો 1 દોલન પૂરું કરવા માટે, તો આપણે 1 દોલન પૂરું કરવા માટે લાગતા સમયને શું કહેતા હોય, આવર્તકાળ કહેતા હોય. તો હવે આ છેદમાં જશે પ્રશ્ન ચિહ્ન, આ બંનેનો ગુણાકાર થશે. તો આવર્તકાળ ટી બરાબર શું થશે, 6.7 છેદમાં કેટલા થઈ જશે, 10. એટલે કે જવાબ આપણી પાસે આવશે 0.67 બરાબર આટલા શું થઈ જશે, સેકન્ડ. ચાલો, તો આવર્તકાળ ટી મળી ગયું. તો આપણે આમાં તકલીફ જ સૂત્રમાં આવર્તકાળની જ હતી. તો આવર્તકાળ મળી ગયો તો હવે બધું થઈ જશે. ચાલો, તો હવે ખાસ ધ્યાન આપજો. તો જુઓ જે ચુંબકીય ક્ષેત્ર, તો હવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય માટે આપણી પાસે સૂત્ર છે ટી બરાબર, તો હવે ડાયરેક્ટ સ્ક્વેર જ કરી નાખો, એટલે ટી સ્ક્વેર બરાબર શું થશે, 4π² અને શું થશે, i ના છેદમાં શું થઈ જશે, mb. ચાલો, તો ડાયરેક્ટ ખબર પડે. હવે આપણે આમાંથી શું કરશું, તો કે બીને કરતા બનાવી દઈએ, તો બીને કરતા બનાવીશ એટલે શું થશે, 4π² i ના m ના ટી સ્ક્વેર ક્યાં આવ્યું રહેશે, નીચે. હવે 4π² i અને અહીં બધાની કિંમત મૂકશો ટી સ્ક્વેરની બરાબર. ચાલો, તો સિમ્પલ જ દાખલો છે, કિંમત મૂકી દેજો તમારી રીતે. તો આપણી પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવશે 0.00938. તો તમે આટલું લખો તોય ચાલે, અથવા તો એપ્રોક્સિમેટલી જોવું જોઈએ, આ બધાને કાઢી નાખી અને આપણે 1 લખી બરાબર. તો 0.00, તો આ બધું નીકળી જાય બરાબર. તો આપણે 9 કાઢશું એટલે કે 1 કરતાં 5 કરતાં મોટી છે, તો આગળની સંખ્યામાં 1નો ઉમેરો થાય એટલે કે શું થશે, 0.01 આટલા શું થઈ જશે, ટેસ્લા. ચાલો, બરાબર મગજ આવેલો, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે આપણી પાસે ઉદાહરણ નંબર છે કેટલામું છે, 5.2. તો ઉદાહરણ 5.2, તો ઉદાહરણ 5.2ની અંદર શું કહે છે, વાંચો રકમની અંદર, કે એક નાના ગજિયા ચુંબકને 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીયમાં 30નો ખૂણો બને તેમ મુક્ત કરવામાં આવે. તો ચુંબકીત્ર આપણને આપી દીધેલું છે 800 ગોસ, ગોસ એટલે 10⁻⁴ કેટલી ઘાત થઈ જશે, 4 ઘાત ટેસ્લા થઈ જશે. ચાલો, તો આપણે આ વસ્તુ યાદ રાખજો બરાબર. ચાલો, તો આપણને ખૂણો આપી દીધો, કેટલા ખૂણે મુક્ત કરવાનું કીધું છે, થીટા બરાબર 30ના ખૂણે મુક્ત કરવાનું છે. તો તેના ઉપર લાગતું ટોર્ક કેટલું ટોર્ક અનુભવે છે, તો કે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર
જેટલું ટોર્કનું હોય તો ચુંબકની ચાકમાત્રા કેટલી હશે એ આપણે શું કરવાની છે, મેળવવાની છે. તો ચુંબકની ચાકમાત્રા આપણે શું કરશું, મેળવશું. ચાલો તો આપણે અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો ચુંબકની ચાકમાત્રા તો આપણી પાસે સૂત્ર છે ટોર્ક બરાબર એમ બી, શું લખી શકાશે, સાઇન થેટા, કારણ કે ટોર્કનું મૂલ્ય આવ્યું છે એટલે એનું સૂત્ર મૂકશું. ચાલો તો હવે એમને કરતાં બનાવી દો તો એમ બરાબર શું થશે, ટોર્કના છેદમાં શું થઈ જશે, બી સાઇન થેટા. સાઇન કેટલા થઈ જશે, 30. ચાલો ઓકે, હવે બધાની જગ્યાએ કિંમત મૂકી દો તો એમ બરાબર શું થઈ જશે, જુઓ જે સાઇન 30 એટલે 1/2, અને ટોર્કની કિંમત તો 0.016 બરાબર, અને બીની કિંમત તો આપેલી જ છે. ચાલો તો ડાયરેક્ટ જ હું લખી દઉં છું તો 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આપણી પાસે ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મળી ગયું એટલે કે ડાયપોલ મોમેન્ટ મળી ગઈ. ચાલો અહીં સુધી બરાબર કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તો અહીં ધ્યાન આપજો શું કહેવા માગે છે. તો હવે આગળ આપણે જોઈએ તો આપણને બી પ્રશ્ન એમાં પૂછેલો, તો આપણે આ એ પ્રશ્નનો જવાબ મળ્યો. હવે બી પ્રશ્ન શું કહે છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે. તો હવે સ્થાયી સ્થિતિ અને અસ્થાયી સ્થિતિ તો કોને કહેવાય, તો સ્થાયી સ્થિતિ એટલે કે થીટા બરાબર શું હોય, 0 બરાબર, ત્યારે એની સ્થાયી સ્થિતિ કહેવાય. મહત્તમ અસ્થાયી સ્થિતિ તો ત્યારે મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે શું થઈ જશે, 180 ખૂણો બરાબર. ચાલો તો ખાસ ધ્યાન આપજો તો સ્થાયી સ્થિતિ એટલે થીટા બરાબર 0 એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવશે, 0 બનાવશે, અને જ્યારે અસ્થાયી સ્થિતિ એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે 180 ખૂણો બનાવશે. તો આપણને કીધું અસ્થાયીમાંથી મહત્તમ સ્થાયી, તો આ પ્રારંભિક ખૂણો થયો. અસ્થાયીમાંથી સ્થાયી બરાબર મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી અસ્થાયી સ્થિતિમાં લઈ જવું છે, તો થીટા 1માંથી થીટા 2 ખૂણામાં લઈ જવું છે બરાબર. તો ત્યારે કરવું પડતું કાર્ય, તો હવે કાર્ય કેટલું થશે, તો W બરાબર સૂત્ર આપણે યાદ રાખજો MB પ્રારંભિક માઇનસ અંતિમ. પ્રારંભિક માઇનસ શું થશે, અંતિમ. તો આપણે આવો ખૂણો આવી રીતે યાદ રાખવાનું છે. તો W એમનામ જ, એમ અને બીની કિંમત તો આપણી પાસે એમની કિંમત આવી ગઈ, બીની ચુંબકીયની કિંમત છે એટલે કોઈ પ્રશ્ન નથી. તો અત્યારે હું લખતો નથી. કોસ પ્રારંભિક ખૂણો 0 અને અંતિમ ખૂણો શું થઈ જશે, 180. ચાલો તો MB એમનામ જ, કોસ 0 એટલે 1 અને કોસ 180 એટલે -1 થશે. ચાલો તો યાદ રાખજો -1. તો MB બરાબર માઇનસ માઇનસ પ્લસ 1 ને 1 2 એટલે શું થઈ જશે, 2 MB. એમ અને બીની જગ્યાએ કિંમત મૂકી દીજો તો W બરાબર આપણી પાસે ડાયરેક્ટ જ હું જવાબ લખું છું, તો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમારી પાસે એનો જવાબ મળશે. એ કેટલો મળશે જુઓ જે, તો 0.064 જૂલ જેટલો જવાબ મળશે. તો કાર્યનો એકમ શું થશે, જૂલ બરાબર. ઘાત સ્વરૂપે લખવું હોય તો ઘાત સ્વરૂપે લખી શકાય. ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે સી પ્રશ્ન આપણને પૂછેલો છે, આ ગજીય ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે અને એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે. તો કે 2×10⁻⁴ મીટર સ્ક્વેર છે અને એમાં આંટાની સંખ્યા એન બરાબર કેટલી આપેલી છે, 1000 છે. તો સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે, એ મૂલ્ય આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું છે એ આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. તો ડાયપોલ મોમેન્ટ તો આટલી જ છે, સોલેનોઇડ મૂકવામાં આવે તો આપણી પાસે સૂત્ર છે. તો જુઓ જે, તો સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ, તો સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ આપણી પાસે સૂત્ર છે એમ બરાબર NIA. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. તો હવે કિંમત મૂકી દઈશું NIA, તો આપણે I જોઈએ છે, I ને કરતાં બનાવી દો તો એમના છેદમાં શું થશે, NA. તો બધાની કિંમત મૂકી દેશો, આંટાની આપ્યું છે, આડછેદ આપ્યો છે, એમ એટલે 0.4. તો કેટલા એમ્પિયર આવશે, તો કે I બરાબર 2 એમ્પિયર જેટલો જવાબ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ. ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર, નેક્સ્ટ ઉદાહરણ નંબર 5.3ની ચર્ચા કરીએ. તો જોવો જે હવે ઉદાહરણ નંબર 5.3, તો ઉદાહરણ નંબર 5.3 શું કહે છે,
પણ હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5.3 છે, તમારે વાંચી નાખવાનું છે, ખાલી શાબ્દિક સ્વરૂપ જ આપેલું છે તો તમને એમાં ખબર પડી જશે હું એવું માનું છું, તો આપણે ખોટો ટાઈમ વેસ્ટ ન થાય અને વિડીયો બહુ લોંગ ન બને એટલા માટે બરાબર હું નેક્સ્ટ ઉદાહરણની વાત કરીશ, એટલે કે ઉદાહરણ નંબર વાત કરીશ 5.4. ચાલો તો હવે ઉદાહરણ નંબર આપણે 5.4 જોશું. ચાલો તો અહીં 5.4, તો 5.4 રકમમાં શું કહે છે વાંચો, કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુએ, તો આપણને લંબાઈ આપી દીધેલી છે 5 સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં ફેરવો બરાબર, ગજિયા ચુંબકમાં મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે, બધું સેન્ટીમીટરમાં જ આપેલું છે એટલે કોઈ પણ પ્રોબ્લેમ નથી, પણ આપણે ફેરવી જ નાખવાનું બરાબર, તો આર બરાબર કેટલા અંતરે, 50 સેન્ટીમીટર અંતરે, સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે 50 × 10⁻¹ કેટલી ઘાત થઈ જશે, 2 ઘાત મીટર. તો હવે શું કહે છે, તો અંતરે વિષુવરેખા રેખીય અને અક્ષીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે, એટલે વિષુવરેખા ઉપર અને અક્ષ ઉપર ચુંબક ક્ષેત્ર કેટલું થશે એ આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. અને એની ચાક માત્રા આપેલી છે, તો ચાક માત્રા કેટલી આપેલી છે, 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચાલો ઓકે, ચાલો તો હવે આપણે મેળવીએ, તો ગજિયા ચુંબકની અક્ષ પર ચૂંબશે અથવા તો વિષુવરેખા પર, તો અક્ષ પર લખો છો, તો આપણી પાસે સૂત્ર છે બી બરાબર 2μ0m/4πr³. તો આવી રીતે કિંમત મૂકી શકાય, તો આ અક્ષ પરનું છે બરાબર, તો અક્ષ પરના ચુંબક ક્ષેત્રની વાત થાય છે, તો હવે આપણે અક્ષ પરના ચુંબક ક્ષેત્રનું મૂલ્ય, તો 2 × 2 એમના મળે, μ0 એટલે શું થશે, 4π × 10⁻⁷ ડાયપોલ મોમેન્ટ એમ 0.4, ચાલો છેદમાં 4π × 4π એમના મજા, આર ઘન, આર એટલે જોવો જે અંતર, તો 50 × 10⁻², અને અહીં શું થશે, ઘન. ચાલો ઓકે, 50નો ઘન એટલે ખબર પડી, હવે તો અમે ધોરણ 12 આવ્યા એટલે મારે કાંઈ સમજાવવાની જરૂર નથી. ચાલો હવે 4π 4π ઉડાડી દીજો, બીજું બધું ગુણાકાર ભાગાકાર તમારી રીતે કરી નાખશો એટલે કેટલો જવાબ આવશે, તો 6.4 × 10⁻⁷ કેટલી ઘાત આવે, 7 ઘાત ટેસ્લા આવે બરાબર. હવે આપણે એની અક્ષ પર જોવેશું, એટલે સોરી વિષુવરેખા ઉપર જોવેશું, તો અહીં ધ્યાન આપજો, તો બે રીતે મૂકી શકાય, તો ગજિયા ચુંબકની વિષુવરેખા પર ચૂંબશે, તો હવે વિષુવરેખા ઉપર ચુંબક ક્ષેત્ર આપણે એનું સૂત્ર છે, તો સૂત્ર શું છે જોવો, જે બી બરાબર μ0m/4πr³. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણે સિમ્પલ રીતે મેળવવું, જો આમાં 2 છે, આમાં 2 નથી, બસ બીજું બધું સરખું જ છે, તો આના કરતાં શું થઈ જશે, અડધું થઈ જશે, તો આ બીજું સૂત્ર આવું થાય કે બી વિષુ બરાબર બીના બી અક્ષ છેદમાં 2, તો આમાં બમણું છે, આ એનો કરતાં અડધું થશે, તો ડાયરેક્ટ બી અક્ષ કરતાં અડધું, તો ડાયરેક્ટ જ જવાબ મળી જાય, તો આનું અડધું કરવું જોઈએ, તો 3.2 × 10⁻⁷, તો આપણને આવા MCQમાં આ સૂત્ર બહુ કામ લાગે બરાબર, તો આવી રીતે મેળવી શકાય. ચાલો તો હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ, તો હવે દાખલા નંબર જોઈએ, ઉદાહરણ નંબર કેટલામું, તો કે ઉદાહરણ નંબર 5.5. ચાલો તો હવે અહીં બરાબર ધ્યાન આપજો, આપણને કીધું કે આકૃતિમાં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય ક્યુ દર્શાવે છે, તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય મોમેન્ટની દિશા દર્શાવે છે, બીજા તીર તેના જેવી જ બીજી સોય ક્યુના જુદા જુદા સ્થાને અને ચુંબકીય ચાક માત્રાની દિશાઓ દર્શાવે છે બરાબર. તો આપણને આકૃતિની અંદર ઉદાહરણ 5.5 અંદર આપેલી, તો પહેલાં હું આકૃતિ દોરીશ, ચાલો તો અહીં ધ્યાન આપજો સમજો બરાબર, તો આપણને આકૃતિની અંદર કેવું કીધેલું છે કે જો જે એક ડાયપોલ આવી રીતે રાખેલી છે, એટલે કે ઓ બિંદુએ પી ડાયપોલ આવી રીતે રાખેલી છે, તો આ ઓ બિંદુ છે અને આ પી બરાબર, તો આ પી ડાયપોલ છે, એની દિશા આ જે છે એ ડાયપોલની દિશા દર્શાવે. હવે આપણને તમને ખબર હોવી જોઈએ કે આ ચુંબક છે, ચુંબકમાં નોર્થ અને આ સાઉથ તરફ, ડાયપોલ મોમેન્ટની દિશા કઈથી કઈ તરફ હોય, સાઉથથી નોર્થ તરફ, તો હવે આપણને અહીં તમને સમજણ પડી જવી પડે કે આ ધ્રુવ આ બાજુ ક્યુ હશે, સાઉથ ધ્રુવ હશે, આ બાજુ સાઉથ ધ્રુવ હોય બરાબર, અને જ્યારે આ બાજુ Q
કયો ધ્રુવ હશે? નોર્થ ધ્રુવ હશે, કારણ કે ડાયપોલની આ જે રકમની અંદર ચોખવટ ભરેલું કહી દેલું છે કે આ જે છે એ ડાયપોલની દિશા દર્શાવે. તો ડાયપોલની દિશા સાઉથથી કઈ તરફ હોય? નોર્થ તરફ. ચાલો, અહીં સુધી બરાબર કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં બરાબર ધ્યાન આપજો, હવે આપણને અલગ અલગ ડાયપોલો છ મૂકેલી છે, બરાબર. તો એમાં પહેલાં આપણે ચર્ચા કરીશું, તો આ ડાયપોલ આવી રીતે મૂકેલી છે. તો જોવું જોઈએ, એક આ ડાયપોલ આવી રીતે મૂકેલી છે. આ ડાયપોલને કીધેલું છે Q1 ડાયપોલ છે. પછી બીજી ડાયપોલ છે Q2, આવી રીતે રાખેલી છે. Q2 ડાયપોલ આવી રીતે રાખેલી છે. પછી Q3 ડાયપોલ, તો Q3 ડાયપોલ આવી રીતે રાખેલી છે, બરાબર. પછી Q4 ડાયપોલ, તો Q4 ડાયપોલ અહીં રાખેલી છે આવી રીતે. ચાલો, તો આ ડાયપોલની દિશા બધી દર્શાવે છે. ચાલો, હવે નેક્સ્ટ Q6, કારણ કે આમાં ડાયપોલની Q5 આ રીતે બતાવેલી છે. તીરની નિશાની ખૂબ જ અગત્યની છે, કારણ કે એના ઉપર જ આખો દાખલાને કોન્સેપ્ટ રહેલો છે સમજવા માટે. તો અહીં ધ્યાન આપજો, અને જવાબ એના ઉપરથી જ મળશે, તીરની નિશાની ઉપર. તો આવી રીતની છ ડાયપોલો રાખેલી છે, અને આ ચુંબક છે. તો હવે જોવો જોઈએ, હું આને આવી રીતે દોરું એટલે તમને ખબર પડી જાય કે આ ચુંબક થઈ ગયું. તો આ ચુંબક રાખેલું છે. ચાલો, ખબર પડી ગઈ. હવે તો આ બધી ડાયપોલ છે, તો હવે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે નીકળશે? તો નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળશે, અને કેમાં દાખલ થશે? સાઉથની અંદર દાખલ થશે. ચાલો, અન્ડરસ્ટેન્ડ. તો હવે અહીં બરાબર ધ્યાન આપજો. તો આપણને પ્રશ્ન પછી શું કીધું, આગળ રકમ વાંચો. કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી? કઈ સ્થિતિની અંદર આ તંત્ર સંતુલન સ્થિતિમાં નથી? વિદ્યાર્થી મિત્રો, સંતુલન સ્થિતિ ક્યારે ન હોય? તો આપણે એવું ભણાવી દીધું ટોર્કની અંદર કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ વચ્ચેનો ખૂણો 90નો બનતો હોય, એટલે કે થીટા બરાબર કેટલું હોય? 90 હોય, બરાબર. તો ત્યારે એ વસ્તુ સંતુલનમાં નથી તેમ કહેવાય, બરાબર, ધ્યાન આપજો. અને સંતુલનમાં છે એવું ક્યારે કહેવાય? તો એવી બે પરિસ્થિતિ છે, એમાં 180નો ખૂણો હોય અને એક થીટા બરાબર કેવો હોય? તો કે 0નો ખૂણો હોય. તો આ બંને સ્થિતિમાં શું કહેવાય? સંતુલનમાં કહેવાય, બરાબર, સંતુલનમાં. જ્યારે આ કેવી કહેવાય? તો કે અસંતુલિત અવસ્થા કહેવામાં આવે છે. તો અસંતુલન સ્થિતિ અથવા તો શું કહેવામાં આવે છે? અસંતુલિત સ્થિતિ કહેવાય, અથવા તો અસંતુલન સ્થિતિમાં કહેવામાં આવે છે. પણ આની અંદર બે પરિસ્થિતિ થશે, સંતુલન ખરું, પણ આ અસ્થાયી સંતુલન કહેવાય. જ્યારે આ સંતુલન છે એ કેવું કહેવાય? સ્થાયી, બરાબર. તો 0 હોય ત્યારે સ્થાયી સંતુલન, અને જ્યારે 180 હોય ત્યારે અસ્થાયી સંતુલન સ્થિતિ કહેવાય, ઓકે. અને આ તો 90નો ખૂણો છે ત્યારે અસંતુલન. તો આપણે એ જોવાનું કે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ, ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ વચ્ચેનો ખૂણો ક્યાં 90નો બને છે. તો ચુંબકીય ક્ષેત્ર આવી રીતે જશે, તો જોવો જે આવી રીતે હશે. તો આ બે જ ડાયપોલ એવી છે, તો ડાયરેક્ટ જ ખબર પડી જાય. જોવો જે આ ચુંબકને લંબ હોય એવી બે જ ડાયપોલ છે, કારણ કે 90નો ખૂણો બનાવવા માટે લંબ હોવા જરૂરી છે. તો ચુંબક ક્ષેત્ર આવી રીતે હશે, બરાબર. તો આ ડાયપોલ બે જ આવે ડાયપોલ, તો એક તો Q1 ડાયપોલ અને એક Q2 ડાયપોલ. એ બંને ડાયપોલો કેવી છે? ચુંબકને લંબ છે. આથી એ કેવી હશે? અસંતુલન સ્થિતિમાં હશે. તો અહીં ખાસ ધ્યાન આપજો. તો જોવો જે આપણને પહેલો જે જવાબ આપ્યો તો લખાય કે Q1 અને Q2 ડાયપોલ Pને લંબ હોવાથી તે અસંતુલન અથવા તો સંતુલનમાં ન હોય. અસંતુલનનો મતલબ સંતુલનમાં ન હોય, બરાબર. ચાલો, અસંતુલનમાં, ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ બી પ્રશ્ન જો. બી પ્રશ્ન આપણને એવો પૂછેલો છે, કઈ સંરચના એટલે કે કઈ ગોઠવણીમાં તંત્ર સ્થાયી અને અસ્થાયી
માં હશે તો આપણે ક્યુ તંત્ર સ્થાયી અને અસ્થાયીમાં હશે. તો સ્થાયી અને અસ્થાયી મેળવવા માટે ખૂણો 0 અને 180નો હોવો જોઈએ, બરાબર? તો ધ્યાન રાખજો, તો આપણે ખૂણો 0 અને 180નો મેળવવા માટે ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. અહીં દોડો તો જોવોજે, અહીં ચુંબકીય ક્ષેત્ર આવી રીતનું હશે. તો અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો અહીં ચુંબકીય ક્ષેત્ર, હવે આપણે બધી ડાયપોલ જોતા જઈએ તો આ બે ડાયપોલ તો કેન્સલ થઈ ગયા, તો આપણે આના આમ સામનો જોવો, ક્યુ 3 જુઓ. તો જોવો જે આનું ચુંબકીય ક્ષેત્ર નોર્થમાંથી નીકળશે અને સાઉથ તરફ, બરાબર? તો આ જોવો જે બે વચ્ચેનો ખૂણો કેટલો બને છે, 0નો. તો એ કેવી સ્થિતિમાં કહેવાય, સ્થાયી સ્થિતિમાં. જો અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર નોર્થમાંથી નીકળશે, નોર્થમાંથી નીકળીને આમ સાઉથમાં જશે, તો આનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ જ હશે ને, આ તરફ હશે બી. તો બીની દિશા અને ક્યુની ડાયપોલની દિશા, ક્યુ 3ની ડાયપોલની દિશા બે કેવી છે, સમાન દિશા, સમાન દિશામાં હોય એટલે શું થઈ જશે, સ્થાયી સ્થિતિ કહેવાય. તો એક તો ક્યુ 3, તો અહીં ધ્યાન આપજો, તો સ્થાયી સ્થિતિમાં કોણ કહેવાય, સ્થાયી સ્થિતિમાં કોણ કોણ છે, તો એક તો ક્યુ 3 ડાયપોલ છે. શું કામ એ ખબર પડી ગઈ. ચાલો તો હવે નેક્સ્ટ બીજું, તો આટલું તમે યાદ રાખો એટલે તમને ખબર પડી જાય બીજું કોણ એવું છે. તો જુઓ જે અહીંયા આપણે નોર્થમાંથી સાઉથ તરફ, તો આ તો ન થાય, બરાબર? કારણ કે જો ડાયપોલની દિશા આમ છે, જ્યારે ચુંબકીય આમ છે તો એ તો અસ્થાયી કહેવાય. તો અહીંથી ચુંબકીય રેખા નીકળશે, જુઓ જે પાછું અહીં એવું થશે, આમથી નીકળશે અને પાછી આ બાજુ આવશે. તો અહીં ચુંબકીય ક્ષેત્રની દિશા જોશો તો બેની દિશા સમાન દિશામાં હશે, ક્યુ 6 પાસે, કારણ કે સાઉથમાં દાખલ થતી હશે રેખાઓ. તો ક્યુ 3 અને ક્યુ 6 કેવી સ્થિતિમાં હશે, સ્થાયી સ્થિતિમાં, બરાબર? હવે નેક્સ્ટ આપણે આગળ અસ્થાયી સ્થિતિ. તો અસ્થાયી સ્થિતિ, અસ્થાયી સ્થિતિમાં કોણ હશે, તો જેમાં ખૂણો 90નો બનતો હોય, ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ વિરુદ્ધ દિશામાં. તો જુઓ જી આમાં ચુંબકીય ક્ષેત્ર અહીં કેમ તરફ આવે છે, આ તરફ, એટલે કે નોર્થમાં તે નીકળીને આમ આવે છે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે, આ તરફ છે. તો આ રેડ લાઇન વડે જે દર્શાવ્યું ચુંબકીય ક્ષેત્ર, તો બી અને આ ક્યુ 5 બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો અહીં ખૂણો 180નો બને છે, 180નો બનતો એટલે અસ્થાયી કહેવાય. તો અસ્થાયીમાં કોણ કોણ છે, તો ક્યુ 5. એવું નવું બીજું ક્યાં બને, તો ક્યુ 4માં બને છે. જુઓ જી તો ક્યુ 4 એ કેવું થઈ જશે, અસ્થાયી, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળે છે, તો બે વચ્ચે 180નો ખૂણો. તો ક્યુ 4 પણ કેવું થશે, અસ્થાયી સ્થિતિમાં રહેશે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ કે સી પ્રશ્ન આપણને પૂછેલો છે. ચાલો તો સી પ્રશ્ન શું પૂછેલો છે, કે દર્શાવો કે બધી ગોઠવણીઓમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણી હશે. હવે લઘુત્તમ ઉર્જા માટે આપણે સ્થિતિ ઉર્જા, તો પહેલાં તો સૂત્ર આપણને યાદ હોવું જોઈએ તો આપણને ખબર પડે. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે માઇનસ MB કોસ થીટા, આવું આપણી પાસે સૂત્ર છે સ્થિતિ ઉર્જાનું. તો લઘુત્તમ સ્થિતિ ઉર્જા કોની હશે એ આપણે શું કરવાનું છે, મેળવવાનું છે. તો લઘુત્તમ ઉર્જા મેળવવા માટે આપણે પાસે ઋણ મૂલ્ય આવવું જોઈએ, એટલે કે માઇનસ MB આવવું જોઈએ, તો લઘુત્તમ મૂલ્ય કહેવાય. તો કોસનું મૂલ્ય કેવું થવું જોઈએ, 0. કોસ 0 એટલે શું થાય, 1 થાય. વિદ્યાર્થી મિત્રો તો બરાબર ધ્યાન આપજો, તો કોસ 0 તો જ થાય કે બંને કેવી દિશામાં હોય, સમાન દિશાની અંદર. ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલની દિશા બંને કેવી હોવી જોઈએ, સમાન દિશાની અંદર હોવી જોઈએ. ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ છે, આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી હશે, લઘુત્તમ સ્થિતિ ઉર્જાની સ્થિતિમાં હશે, બરાબર? ચાલો, તો આઈ લઘુત્તમ સ્થિતિ ઉર્જા અને ક્યુ 3 પણ કેવી સ્થિતિમાં હશે, લઘુત્તમ સ્થિતિ ઉર્જાવાળી સ્થિતિમાં હશે. ચાલો, તો અહીં ખાસ ધ્યાન આપજો, તો ક્યુ 6 અને ક્યુ 3 એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા ધરાવતી હશે. ચાલો, તો બરાબર વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. તો આ વસ્તુ સિમ્પલ અને સરળ જ છે, બરાબર? પણ આ દાખલો આપણને નીટની અનુસંધાનમાં, JEEની અનુસંધાનમાં, ગુજકેટની અનુસંધાનમાં ખૂબ જ અગત્યનો દાખલો ગણી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ઉદાહરણની વાત કરીશું. ચાલો, 1 મિનિટ પેજ ચેન્જ કરી લઉં. ચાલો, તો અહીં ધ્યાન આપજો, હવે 5.5 આપણે પૂરું કર્યું, તો હવે 5.6 ઉદાહરણ જોશું. પણ વિદ્યાર્થી મિત્રો, 5.6 ઉદાહરણ મારા ખ્યાલ મુજબ બરાબર તમે જોશો એટલે તમને વધારે ખબર પડશે, વિડીયો લોંગ ન બને એટલા માટે હું અત્યારે 5.6ની વાત નથી કરતો, કારણ કે 5.6ની અંદર
લોટ આકૃતિ આપેલી, 6-7 આકૃતિ આપેલી, તો તમે જોશો એટલે તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. તો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે 5.6ને હું અત્યારે ધ્યાનમાં લેતો નથી. 5.7માં એ પણ એવું જ છે, એમાં પણ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે, તો તમે જાતે ગણી નાખજો. હવે આપણે 5.8ની ચર્ચા કરીએ, તો ઉદાહરણ નંબર 5.8, ચાલો તો અહીં ધ્યાન આપજો. તો ઉદાહરણ નંબર 5.8, વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5.8 શું કહે છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિશ્વવૃત્ત પાસે લગભગ, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિશ્વવૃત્ત પાસે કેટલું છે? 0.4 ગોસ. ગોસ એટલે ઓલું ખાવાનું ગોસની વાત નથી થતી, ટેસ્લા. તો આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ છે, તો આપણે ટેસ્લામાં રૂપાંતર કરી તો શું થશે? 10⁻⁴ ટેસ્લા જેટલું છે. તો પૃથ્વીની દ્વિધ્રુવીય ચાકમાત્રા, મતલબ કે ડાયપોલ મોમેન્ટ, ગુજરાતી શબ્દ દ્વિધ્રુવીય ચાકમાત્રા, બોલતાય ઘણી બધી આપણને તકલીફ પડે, બરાબર. ચાલો સાયકલને આમ ગુજરાતી, શુદ્ધ ગુજરાતી કરવા જાય તો દ્વિચક્રિકા વાહન કહેવાય, બરાબર. એટલે આ એના જેવું છે, દ્વિધ્રુવીય ચાકમાત્રા. તો ડાયપોલ મોમેન્ટ જોવે છે, તો અહીં ખાસ ધ્યાન આપજો. તો વિષુરેખા ઉપર આપણને કહી દીધું છે કે આ ચુંબકીય ક્ષેત્ર હશે ખરું, પણ એ કઈ રેખા ઉપર? વિષુરેખા ઉપર. તો વિષુરેખા ઉપર તો આપણું સૂત્ર શું થશે? કારણ કે આપણને ખબર છે કે પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે, તો અહીં ધ્યાન આપજો. તો વિષુ પર એટલે કે વિષુરેખા પર ચૂંકશે, તો સૂત્ર શું છે ગજિયા ચુંબકનું? બી બરાબર μ0 એમ અપોન 4πr³. ચાલો, ઓકે. તો આપણે ડાયપોલ મોમેન્ટ જોવે છે, તો એમને કરતા બનાવી દો, તો એમને કરતા બનાવીશું, તો શું થશે? છેદમાં μ0 થઈ જશે. હવે પ્રોબ્લેમ આપણે આમાં શું આવે છે? તો અહીં ધ્યાન આપજો. બીની કિંમત છે તો કે હા 4π, તો કે હા. μ0 તો કે 4π × 10⁻⁷ ગાલ, એની કિંમત છે તો કે હા. પણ આપણી પાસે અહીં r³, rની કિંમત નથી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને આરની કિંમત નહીં જ આપેલી હોય. આર એટલે પૃથ્વીની ત્રિજ્યા બતાવે છે. હવે પૃથ્વીની ત્રિજ્યા કેટલા કિલોમીટર છે? તો 6400 કિલોમીટર છે. ચાલો, તો અહીં ધ્યાન આપજો. તો 6400 કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, 6400 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ. 6400 કિલોમીટર એટલે 10ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત મીટર, બરાબર. તો હવે તમને આવડે તો આ કિંમત અહીં મૂકી દેજો, પણ હવે ઘન લાંબો ન થાય તો આપણે આવું લખો, 6.4 × 10⁶ થઈ જશે, 3.6 એટલે. ચાલો, એટલે આપણે કારણ કે ઘન કરશો, 6400નો ઘન કરશો એટલે તમારે ઘણું બધું મોટું કિંમત આવે, એટલે આપણે આવું કરી નાખવાનું, ઓકે. તો હવે કિંમત મૂકી દેજો. તો કિંમત મૂકશો એટલે હવે તમારી પાસે જવાબ આવશે 1.05 × 10³³, તો A² × m². ચાલો, ઓકે. હવે ઉદાહરણ નંબર 5.9ની વાત કરીએ. તો ઉદાહરણ નંબર 5.9, તો ઉદાહરણ નંબર 5.9 શું કહે છે? કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટકમાં શું કહેવાય? ઓરિઝન્ટલ કહેવાય, BH વડે દર્શાવે. તો એ આપણને આપેલો છે 0.26 ગોસ. તો એમનામ રાખવું હોય તો એમનામ રાખી શકાય, બરાબર. તો ગોસ બરાબર. તો નમન કોણ, નમન કોણ એટલે ડીપ એંગલ, કાલે જ આપણે હજી વાત કરી થિયરીમાં, બરાબર. તો નમન કોણ કેટલો છે? તો કે 60નો. તો નમન કોણ કેટલો થઈ જશે? 60 અંશ. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એ આપણે શું કરવાનું છે? મેળવવાનું છે. તો હવે સિમ્પલ દાખલો છે, બરાબર. આવો ગુજકેટમાં એમાં પૂછવું હોય તો પૂછી શકે, સરસ મજાનો દાખલો છે. તો ચાલો, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે આપણી પાસે સૂત્ર એવું છે કે BH બરાબર, આપણે આવું ભણી ગયા કે B cos θ, એટલે કે cos φ, બરાબર. તો આપણે અહીં φ વડે દર્શાવો, અથવા તો તમે I વડે પણ દર્શાવી શકો, બરાબર. ચાલો, તો Bને કરતા બનાવી દો, તો શું થશે? BHના છેદમાં શું થઈ જશે? cos I અથવા તો φ, બરાબર. ચાલો, તો BH, તો BH એટલે આપણી પાસે મૂલ્ય છે 0.26 cos, શું થઈ જશે? 60. ચાલો, તો cos 60 એટલે શું થઈ જશે? 1/2, બરાબર. તો cos 60 એટલે 1/2 થઈ જશે. તો B બરાબર આપણી પાસે જવાબ આવશે 0.52, કારણ કે cos 60 એટલે 1/2 ઉપર જતા રહેશે, 2 ઉપર જતા રહેશે છેદનો છેદ અંશમાં, એટલે બમણું થઈ જશે. તો 26
નું બમણું 52 થઈ જાય, અરે 0.52. ઓકે વિદ્યાર્થી મિત્રો.